सब्सक्राइब करो आ चैनल ने। नाम छे मारू राणा, काम करूं छू लईने नाणा, काम बताओ। तो लो आ 2 लाख रुपया एडवांस। विक्रम जी वो देखाय छे जी। विक्रम ने मारवानु काम आसान थई गयो। बापो आ रह्यो ए जे पोतानी जातने टाइगर समझतो हतो अने आपणा एरिया मां हफ्तो उघरावतो हतो। भूल थई गई केम नालायक हफ्तो उघरावतो हतो। બચાવો સાહેબ, ચાલ નીકળ અહીંથી। ફરી આ એરિયામાં ફરક્યો છે તો તારી ખેર નથી। નહીં આવ્યું સાહેબ, નહીં આવ, ક્યારેય નહીં, જમાઈ બનાવવાનો ઈરાદો છે? હા, જમાઈ જ બનાવવો છે। કામની વાત કરો। તમારું કામ થઈ જશે, જલ્દી ચૂકવી દો નાણા। મારું નામ છે રાણા, મારો દીકરો તમારો જમાઈ બનશે। બાપો તો વાત જામશે। એ નહીં, જમાઈ નહીં, શિવા ઉપર ફક્ત મારો અધિકાર છે, મારો તારો જ રહેશે। જમાઈ બનવાનું તો ફક્ત નાટક કરવાનું છે, અને નાટક કરવાના કેટલા નાણા? બોલ દીકરા, કેટલા રૂપિયા જોઈએ? 10 લાખ રૂપિયા થશે। મંજૂર। પણ દુર્જન કાકા, મને નથી લાગતું કે આ લોકોથી આ કામ પૂરું થાય। મને લાગે છે મારે મદદમાં આવવું જ પડશે। અરે આ શું કરે છે રાણા સાહેબ? શિવાને જરા સમજાવો, સમજાવો પ્લીઝ। શિવા માટે કોઈ કામ અશક્ય નથી, સમજાવી દે અમને। હા હા સમજાવી દઈશું, જરા છોડી દે અમને। જુઓ આ એ છોકરાનો ફોટો છે, કામ પતી જાય ત્યારે તમને પૂરા નાણા મળી જશે। ચાલો ઠીક છે। વારે કુદરતની કારીગરી, ખોલી નાખી તકદીરની બારી। લે બેટા, આ તારું હમશકલ છે વિક્રમ, આમની જગ્યાએ તારે જવાનું છે વિક્રમ બનીને। હા બાપુ, ગામડિયા હવે તારો અને તારી પત્નીનો ખેલ ખતમ। ઓય દાડી, તમારી કુકડી ચાંદની દોડી, હવે મારી કુકડી દોડાવો। હાય ફ્રેન્ડ્સ, શું કરો છો? આયો કુકડો, આયો આવી ગયો। આઈ એમ નોટ કુકડા, આઈ એમ હેરી લેંકર ફ્રોમ અમેરિકા। મિલ કુકડામ તું અટવાઈ જઈ, મારા એક સવાલનો જવાબ આલ। 2-4 દાડેથી મને એ સવાલ સતાવે છે, હો પર તેતરની બે આગળ તેતર, તેતરની બે પાછળ તેતર, બોલો થયા ચેટલા તેતર? તેતર, વોટ ઇઝ ધીસ તેતર? પોપટભાઈ, એની ભાષામાં સમજાવ, એની ભાષામાં બરાબર। જો હું તને તારી ભાષામાં સમજાવું, રોજ એક એક ઓગરી બતાવું ને, હું આજે 2 ઓગરીઓ બતાવું, ખબર છે? તેતર ની બે આગળ તેતર, તેતર ની બે પાછળ તેતર, બોલો થયા જેટલા તેતર, આ બોલો જેટલા થયા, આ ડો નો ધીસ રોંગ, ઇટ્સ
33 યાર ડફોડ પોસ્ટ તેતર થયા આ અમેરિકામાં ભણીને હું સપડો ફાડ્યો અંગૂઠા સાથે થમ્સ અરે ધીસ ઇઝ રોંગ મેન 33 યાર 3 હેલો 3 ના થાય તાની યાર પોસ્ટ આય પૂછી જો એને ચલ લે 5 આઈ એમ કન્ફ્યુઝ યાર પૂછી દો ને હા અહીં અહીં તેતર તોડી ગયું આઈ એમ કન્ફ્યુઝ યાર કન્ફ્યુઝ તમે બધા મૂરખ છો મૂરખ હે હે વિક્રમભાઈ ખાલી રોકો વિક્રમભાઈ લે આવો હા વિક્રમભાઈ થયો આપણી કુકડી તોડવા દે આવ મારી સાથે અરે ધીસ મેન અરે તે પોલીસ ખબડિયો અલે સમજતા નથી તમે આવો આપણી કુકડી તોડવા દે આવ વિક્રમભાઈ આવો અને પોપડીને સમજાવો એ હટ અલે પોપટ કેમ હેરિયાને હેરાન કરો છો તમે લોકો યાર અરે અમે કોઈ હેરાન નથી કર્યો ભાઈ અરે અમે તો સાદો સવાલ પૂછી નાખ્યો કે તેતર નિબે આગળ તેતર નિબે પાછળ તેતર બોલો થયા કેટલા તેતર તમે જ કો પોસ્ટ તેતર થયા કે નહીં અલે ભાઈ ત્રણ થાય ને યાર યા આઈ એમ રાઈટ 333 યાર હાઉ કે હું શોક છે આઈ એમ કન્ફ્યુઝ યાર કન્ફ્યુઝ ઓ ભાઈ આ લોબા ટટિયા વાળો અમેરિકા વાળો જીતી ગયો તાળીઓ પાડો ભાઈ ઝુમર વાળા ખુશ આઈ એમ ખુશ એકદમ ખુશ ખુશ હા તો પછી ચાના પૈસા આલ દીજે નો ચાય નો પૈસા અલે જીત્યા નવરા બેઠા તમારે કોઈ ધંધો જ નહીં યાર ચાલો હું શહેરમાં જઉં છું મારે પણ આવું છે હું મારા કામ થી શહેર માં જઉં છું તારે આવવાની જરૂર નથી શહેર માં એ ચાલો ચાલો બેસી જાઓ ગાડી માં ચાલો ચાલો ઉતાર ચાલ ઉતાર જલ્દી ચાલ ઉતાર જલ્દી ના ઉતાર પછે જાવું છે ના ફરવા નથી જતો ત્યાં ઉતાર પણ તને શું વાંધો છે ચાલો ઉતરો મારે પણ જવું છે જલ્દી ઉતરો ઉતરો શું વિક્રમ ભાઈ તમે પણ ને આવાની જરૂર નથી ના મને શહેરમાં જાવું છે ના વિક્રમ ના કીધું ને વિક્રમ મને પણ આવું છે વિક્રમ જાને યાર ચૂડી લેવા માટે આવું છે વિક્રમ વિક્રમ ભાઈ રોક ને વિક્રમ ભાઈ વિક્રમ વિક્રમ ભાઈ સાંભળ ને આશુ કોણ છે છોડ મને છોડ છોડો કોણ છે કોણ છે તું બચ્ચો સ્ટોરી ચેન્જ હવે તું થોડો આરામ કર આગળનું કામ હું કરીશ We'll be right back.
બિચારો ઘા મળ્યો. ચાલ હવે હું બેસું છું. ચાલ હવે અનુકર ક્યાં છે? શું વિચારે છે? ચાલ હવે ચાલો. કેમ કઈ બોલતો નથી? શહેરમાં તને કોઈ માર્યો છે? અરે કોણ છે આ? ચાલ એનું નામ મને બતાવી દે. ભક 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 કરે છે. સવારે તો મને છોડીને ગયો તો હવે ઘરે છોડી દે. ઘર તો જોઈ નથી, ખાલી રસ્તા જોયા છે. સરસ મોકો છે આને પૂછવાનો. હા બતાવ. ઠીક છે, ચાલ અહીંયાથી સીધો લે. ત્યાંથી સીધો લઈને ડાબી બાજુ લઈ, ત્યાં એક હવેલી છે, ત્યાં જ ગાડી રોકજે, ત્યાં જ તારું ઘર છે. જોઈ છે મેં. બસ હવે તારા ઘરની ખબર પડી ગઈ ને, હવે હું જાઉં. બડાયા શહેર જાને વાલા. તું ગમે તેટલું છુપાવે પણ તારી ચોરી પકડાઈ જશે એ તને ખબર નથી ને? તે અમારાથી આ વાત ખાનગી કેમ રાખી? અને આ ચોરી પકડનાર આ પોપટિયો, આજ તો થઈ જાય હામાહામી. યુ આર ચીટર, હું તને આજે નહીં છોડું. અમે બધું જાણીએ છીએ, હવે તો તું છે અને અમે છે. આજ તો હિસાબ પૂરો કરીએ જ વાત. તમને શું લાગે છે? તમે અમને નહીં કહો તો અમને એની જાણ નહીં થાય? આખરે તમારી ચોરી પકડાઈ જ ગઈ ને. ચોરી? ચલો ટૂટી પડો. લાગે છે આ લોકોને ખબર પડી ગઈ. ચલ શિવા, થઈ જા તૈયાર. બસ 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 બસ, બહુ થયું, હટી જાઓ. ચાલો, આજે મારા ભાઈનો જન્મદિવસ છે. હેરાન કરવાનું મૂકી દો ભાઈ. ભાભીને કહીને બધી તૈયારી કરાવી દીધી અને અમને કહ્યું પણ નહીં. તમે બહુ જબરા હા, પણ અમને કેવી ખબર પડી ગઈ. લાગ્યો ને ઝટકો. ચાલો આવો ભાભી. ચાલો ચાલો. ભાઈ, આ બધી જ તૈયારી ભાભીએ કરી છે. ભાભી પાસે આવી જાઓ. Happy birthday.
મને યાર મને કોલે બાંધ્યું છે કોઈ છે યાર યાર કોઈ છે છોડો મને પ્રિયા હવે તારો ખેલ ખતમ આજે તમારો જન્મદિવસ હતો એટલે સેજ હસીને બોલી એનો અર્થ એ નથી કે તમને મારા પલંગ પર આવવાનો અધિકાર મળી ગયો ચલો જાઓ તમારી જગ્યા પર શું થયું દીકરી કઈ નહીં એ તો થોડું ખરાબ સપનું આવી ગયું તું કેમ ખરાબ સપનું આવી ગયું કે પછી અમને હેરાન કરી તને ના 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 એવું કઈ નથી એ તો છે જ એવો ચાલ તું મારી સાથે ચાલ હા ચાલ આજે તો તું મારા હાથમાંથી છટકી ગઈ પણ કાલે તારી વાત વિક્રમ કેમ આજે તારા મેડમ નથી આવ્યા ચાલ હવે કઈ વાંધો નહીં આજ હું તને તારું ભાવતું રીંગણનું ભરથું લાવી છું તું જમી લે મારે ભૂખ નથી કેમ તારી મેડમ વિના તારું ખાવાનું ગળે નહીં ઉતરે ના ના એવું કંઈ નથી વિક્રમ હું તને એક સવાલ પૂછું છું હું ઘણા દિવસથી જોઉં છું તારી આંખોમાં અજીબ સી ઉદાસી છે વિક્રમ તું મને સાચે સાચું કે તું લગ્ન કરીને ખુશ તો છે ને એ બધી વાત પછી કરીશું ના આજ તો તારે મને કહેવું જ પડશે અરે આ ગામડિયો દેખાતો વિક્રમ મારા કરતા પણ મોટો ખેલાડી લાગે છે એક સાથે બબ્બી જોડે પ્રેમ કરે છે એક બારવાળી અને એક ઘરવાળી કેવું પડે એ શું વિચારમાં ખોવાઈ ગયો કઈ નહીં કઈ નહીં વિક્રમ તું ભલે મને પ્રેમ ન કરે પણ હું તો તને બાળપણથી આજ સુધી સાચું પ્રેમ કરું છું અરે તને દુખી જોઈને મારા કાળજાના હજાર હજાર ટુકડા થઈ જાય છે તું એક વાત જાણી લે તારી ખુશીમાં જ મારી ખુશી છે શિવા આ તો આકડે મદ ઓ રૂપસિંહ બાપુ ક્યાં હતા તેમ અરે મારે તમને ખાનગી વાત કેવી છે કાનમાં હા તો બોલ બોલ હવે જોજે ફૂકી મારો ઢોસ હવા નીકળી જાય ફૂસ સાવિત્રી કોણ જાણે ક્યાં હશે શું થયું હશે તારું કાઈ ખબર નથી મને કાઈ ખબર નથી મને તમે ક્યાં સુધી આંસુ વહાવ્યા કરશો આ તમારા હૃદયમાં વસેલી એ દેવીને શોધવા માટે તમે શું નથી કર્યું મેં પણ માનતાઓ માની છે કે મારા પતિની ઈચ્છા પૂરી થાય પણ કોણ કોણ છે ત્યાં કોણ દીકરા તું હા હા બાપુ દીકરા હવે તું મોટો થઈ ગયો છે એટલે તારા હૃદયમાં ઉઠતા સવાલોના જવાબ ચાલ હું તને આપું ચાલ આવ દીકરા તને તારા સવાલોના જવાબ આપું દીકરા વર્ષો પહેલાની આ વાત છે તારા બાપુને ગરીબની એક દીકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને ઈશ્વરની સાક્ષીએ અમે ગાંધર્વ લગ્ન કરી લીધા હતા એ મા બનવાની હતી એટલે મેં મારા પિતાજીને વાત પણ કરી હતી પણ કુદરતને મારી જિંદગી સાથે ખેલ ખેલવો હતો અમારા ગામમાં એ સમય દરમિયાન જંગલી જાનવરોનો ત્રાસ વધી ગયો હતો
એ બાળકોને ઢોરોને ઉપાડી જતા હતા. એ દિવસે હું બંદૂક લઈને દોડ્યો. હરિયા, ક્યાંથી અવાજ આવ્યો? આ બાજુ છે બાપુ. અરે, આ તો કોઈ માણસ નો અવાજ. હા બાપુ, હા ચાલ. ધરમરાજ ના હાથે એના પતિની હત્યા થઈ છે, તો હવે ધરમરાજ જ આ વિધવા બનેલી સ્ત્રી સાથે લગ્ન કરી જિંદગી ભર એનો સાથ નિભાવે એના પતિ બનીને. હા દીકરા, ન્યાયની રક્ષા આપવા માટે તારા બાપુએ મારી સાથે લગ્ન કરવા પડ્યા હતા. જેને પ્રેમ કરતા હતા એ અભાગણ તો દૂર દૂર ક્યાં નીકળી ગઈ, એનો આજે કોઈ પતો નથી. એ અભાગણ આ છે દીકરા. આ તો મારી માં. મને માફ કરી દેજે દીકરા. દીકરા, શું વિચારમાં પડી ગયો? અને તારી આંખમાં આંસુ? કઈ નહીં બાપુ, પણ એક બાપનું દુઃખ દીકરાનું દુઃખ બની જ જાય ને. હા બેટા, બેટા એ લોકોને શોધવાનો પ્રયત્ન હજુ પણ ચાલુ છે, અને મને વિશ્વાસ છે કે ભગવાન એક દિવસ એ લોકોનો બેટો જરૂર કરાવશે. અને બેટા જો, બેટા એટલા માટે મારી મિલકતના બે ભાગ કરાવી દીધા છે, એક ભાગ તારો અને એક ભાગ એમનો. બસ મારી જિંદગીની આ છેલ્લી ઈચ્છા છે. બાપુજી, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. હા બેટા, એમને ગમે ત્યાંથી ગોતી લાવીશ. મને આશીર્વાદ આપો. સફળ થાવ દીકરા. હે ભગવાન, તે મને મોટા પાપમાંથી બચાવી લીધો, નહીતર એક ભાઈના હાથે જ બીજા ભાઈનું મોત થઈ જાય.